અને હવે કુંતાજીના ભાવને સ્વીકારીને ત્યાં જ જે પાંડવો આવ્યા, જે યુધિષ્ઠિરજીના મનમાં ખેદ હતો કે આ યુદ્ધથી અમારા ભાઈ અમારા ગુરુજનો જેમનો વધ થયા સંહાર થયો આ સત્તા માટે સંપત્તિ માટે, તો એ જે એમનો સંશય હતો એ સંશય દૂર કરવા માટે અને ભીષ્મજીને જે ભગવાને વચન આપ્યું હતું એ વચન પૂરું કરવા માટે બધા પાંડવોને લઈને જ્યાં બાણશૈયા ઉપર ભીષ્મજી છે ત્યાં બધાને લઈ ગયા. અને હવે ભીષ્મજી ભગવાનના સુંદર મુખારવિંદના દર્શન કરે છે અને વિનંતી કરે છે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા, તદેવરમ યાવતિતમ હિ નોમ્યહં પ્રસન્હાસા ઋણલોચનો લસન, મુખાંબુજો ધ્યાન પથશ્ચતુર્ભુજ, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. કલેવરમ યાવતિતમ હિ નોમ્યહં. હે દેવો કે દેવ, ભગવાન પ્રતીક્ષતા, પ્રભુ હવે પ્રતીક્ષા કરો. હજી સુધી તો હું પ્રતીક્ષા કરતો હતો, હવે પ્રતીક્ષા કરવાનું કામ આપનું. કારણ કે આપે જ ગીતાજીમાં કહ્યું છે કે યે યથા મામ પ્રપદ્યંતે, તો હજી સુધી તો હું આપનો ઇંતજાર કરતો હતો, પ્રતીક્ષા કરી રહ્યો હતો કે ક્યારે આપ પધારો, આપના સુંદર મુખારવિંદના દર્શન કરીને હું મારા પ્રાણોનો ત્યાગ કરું. તો હજી સુધી તો મેં પ્રતીક્ષા કરી, હવે પ્રતીક્ષા કરવાનું કામ આપનું. ક્યાર સુધી પ્રતીક્ષા કરો કે જ્યાર સુધી હું મારા દેહનો ત્યાગ ન કરું, મારા પ્રાણોનો ત્યાગ ન કરું, ત્યાર સુધી હું આપના સુંદર મુખારવિંદના દર્શન કરતો રહું અને આપના સુંદર દર્શન કરીને જ મારા દેહનો ત્યાગ કરું, એ મારી વિનંતી છે. અને હવે ચતુર્ભુજ રૂપથી ભગવાન એમને દર્શન આપી રહ્યા છે. સુંદર મુખારવિંદના દર્શન કરતા ભીષ્મજી, સાયંકાળનો સમય છે અને પોતાની એકાદશ ઇન્દ્રિયોને ભગવાનમાં સમર્પિત કરતા એકાદશ શ્લોકોના માધ્યમથી પ્રભુની સ્તુતિ કરી છે. આવો આપણે પણ આ સંધ્યાકાળનો સમય આપણી એકાદશ ઇન્દ્રિયોને આ ભીષ્મજીની સ્તુતિ દ્વારા પ્રભુમાં વિલીન કરીએ. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત કુંગવે વિમુનિ, સુખમુપગતે ખચિત નિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ, સખે રતિ નસ્તુ મે નવા.
कृति मगन किल यस्य गोपवन આ મારો અંતિમ સમય અને આ અંતિમ સમયમાં એક કુવારી કન્યાનો હું પિતા હજી એ કન્યા એની દીકરીને પરણાવી નથી એવો આ પિતા અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. હવે આ પિતા એવી ઈચ્છા રાખે છે કે આના દીકરીના લગ્ન કરાવી દો. બધા વિચારવા લાગ્યા કે આ તો આ જીવન બ્રહ્મચારી રહ્યા અને ઈ બ્રહ્મચારી અવસ્થામાં દીકરી ક્યાંથી આવી ગઈ. ભીષ્મજી કહે છે, નાથ આ જે મારી કુમારી કન્યા એટલે કે આ મારી બુદ્ધિ જે વિતૃષ્ણા જેને મેં ક્યાંય લગાવી નથી, ક્યાંય એને આસક્તિ રાખી નથી, એવી મારી આ વિતૃષ્ણા જેને વિશેષ તૃષ્ણા જેની આપની જ રહેલી છે એવી આ મારી બુદ્ધિ, એ બુદ્ધિને હું આપને એની સાથે લગ્ન થઈ જાય એવી મારી ઈચ્છા છે. ભગવાન કહે છે કે તમે તો પરણાવવા માંગો છો પણ એની ઈચ્છા છે કે નહીં એ તો પૂછો, એને હું ગમું છું. પ્રભુ આપ કોને ન ગમો? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાને. પ્રભુ આપ તો ત્રિભુવન સુંદર હો, કન્યાવરે કે રૂપમ, કન્યા તો રૂપ કો ચાહતી હૈ પર આપસે સુંદર રૂપ તો યે ત્રિભુવન મેં નહીં હૈ. તમાલ વૃક્ષ કે ભાંતિ આપ સાવને સલોને હો, જિસ પ્રકાર સે વૃક્ષ અપને સર્વ અંગો સે ઉપકાર હી કરતા હૈ ઉસી પ્રકાર સે આપ ભી પ્રભુ અપને સર્વ અંગો સે જીવ પે કૃપા હી કરતે હૈ. જેવી રીતે તમાલ નો વૃક્ષ શીતલતા છાયા આપે છે એવી રીતે પ્રભુ આપ પણ જે આપની શરણમાં આવી જાય એને આપ શીતલતા આપો છો, આપને કૃપારૂપી ફલ આપો છો. તો પ્રભુ મારી આ બુદ્ધિને આપમાં સમર્પિત કરું છું. અંતિમ સમયમાં એકાદશ શ્લોકના માધ્યમથી એકાદશ ઇન્દ્રિયોનું સમર્પણ ભીષ્મજી કરી રહ્યા છે. એકાદશ શ્લોક જેમાં પ્રથમ શ્લોક આત્મનિવેદનનો ભાવ છે, નવ શ્લોક નવધા ભક્તિ સ્વરૂપ છે અને દસમો શ્લોક જેમાં સર્વસ્વ સમર્પણનો ભાવ રહેલો છે. શ્રી મહાપ્રભુજીએ સુંદર વ્યાખ્યા કરી. આ ભીષ્મ સ્તુતિ સાથે જે એમણે પોતાની અહંતા મમતા બુદ્ધિનું વિનિયોગ સમર્પણ ભગવાનમાં કર્યું એ જ ભાવ સાથે આપણે પણ આ કથા યાત્રાનો જે બીજો દિવસ આપણી બુદ્ધિને ભગવાનમાં સમર્પિત કરીએ. કારણ કે બુદ્ધિનું સમર્પણ થશે ત્યારે જ સાચું સમર્પણ થશે. તો પ્રભુ અમારી મતિ અમારી બુદ્ધિ સદા આપના ચરણ કમલોનું ધ્યાન ધરતી રહે એ જ ભાવ સાથે આજની કથા યાત્રાને આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીંયા જ વિશ્રામ આપીશું.